धातुओं निष्कर्षण एमा अगौना वीडियो नी अंदर आपणे सक्रियता श्रेणी में नीचे जे धातुओं रहेली छे एनु निष्कर्षण जोईलो। हवे सक्रियता श्रेणी नी जे मध्य में रहेली धातुओ छे ने एनु निष्कर्षण कई रीते थाय आपणे जोवानुं छे। सक्रियता श्रेणीनी मध्यमां कई धातुओ ए आपणने खबर होवी जोईए। पहला तो लोखंड छे, झींक, सीसु, कॉपर आ बधी छे ने मध्यम सक्रिय छे, वच्चे रहेली धातुओ छे। कुदरतनो जे भूपૃષ્ઠ विभाग छे एनी अंदर सल्फाइड अथवा कार्बोनेटना स्वरूपमां ए संयोजित अवस्थामां होय छे, तो एने आपणे सल्फाइड अथवा कार्बोनेटमांथी मेळवा करता ऑक्साइडमांथी मेळवी वधारे सरळ હોય। એનું રિડક્શન કરી નાખીએ એટલે શુદ્ધ ધાતુ છૂટી પડતી હોય છે। તો અહીંયા પ્રથમ કાર્ય ધાતુને સલ્ફાઇડ અને કાર્બોનેટના સ્વરૂપને ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવું। ધાતુનું જે સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપ છે એને આપણે શું કરવું, ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવું। જે સલ્ફાઇડ કાચી ધાતુ છે, ખનિજ છે, એને હવાની હાજરીમાં પ્રબળ રીતે ગરમ કરીશું, બસ ખાલી ગરમ કરવાનું, ઉષ્મા આપવાની, તો એ ઓક્સાઇડમાં ફેરવી જશે। એને ભૂંજન પદ્ધતિ પણ કહેવામાં આવે છે। તો કાર્બોનેટ જે છે એ મર્યાદિત માત્રાની હવામાં પણ પ્રબળ રીતે ગરમ કરીશું તો એ ઓક્સાઇડમાં ફેરવાઈ જશે, પણ એ પદ્ધતિને બંને પદ્ધતિમાં ગરમ કરવાનું, ઉષ્મા આપવાની, પણ આ જે પદ્ધતિ છે એને કેલ્વિનેશન કહેવામાં આવે છે। પછી ઝીંક કાચી ધાતુનું ભૂંજન અને કેલ્વિનેશન જે થાય છે એની રાસાયણિક પ્રક્રિયાનું એક એક ઉદાહરણ અહીંયા આપેલું છે, ભૂંજન પ્રક્રિયાનું છે અને પછી કેલ્વિનેશન પ્રક્રિયા છે। તો ગુંજન પ્રક્રિયામાં ઝીંક સલ્ફાઇડ તમને દેખાય છે, ઓક્સિજન તો દહન પ્રક્રિયામાં ભાગ લે જ, ઉષ્મા આપીએ ગરમ કરીએ તો એ દેખો ઓક્સાઇડ સ્વરૂપમાં ઝીંક ઓક્સાઇડ બની ગયો, ઝીંક સલ્ફાઇડમાંથી ઝીંક ઓક્સાઇડ બની ગયો, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થયો। જે કાર્બોનેટ સ્વરૂપ છે, કેલ્સિનેશન પ્રક્રિયા, ઝીંક કાર્બોનેટને ઉષ્મા આપી તો એ પણ ઝીંક ઓક્સાઇડ રૂપાંતરિત થઈ ગયો ને એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે। પછી જે ઓક્સાઇડ છે એનું રિડક્શન કરવાનું, રિડક્શન કરતા પદાર્થોમાં અહીંયા કાર્બન લીધેલો છે, ઝીંક ઓક્સાઇડને કાર્બન સાથે ગરમ કરેલો છે રાસાયણિક પ્રક્રિયામાં, આપણે જોઈએ તો ઝીંક છૂટું પડ્યું અને કાર્બન મોનોક્સાઇડના સ્વરૂપમાં કાર્બન છૂટું પડી ગયું। તો આ રીતે આપણે ઓક્સિડેશન અને રિડક્શન પદ્ધતિથી શુદ્ધ ધાતુને છૂટી પાડી શકીએ છીએ। રિડક્શન કરતા પદાર્થ કોપરનો ઉપયોગ અહીંયા વધારે થતો હોય છે ઓક્સાઇડમાંથી શુદ્ધ સ્વરૂપમાં છૂટી પાડવા માટે। ખૂબ જ સક્રિય ધાતુઓ જેવી કે કેલ્શિયમ, એલ્યુમિનિયમ, સોડિયમ એ પણ રિડક્શન કરતા તરીકે વપરાય છે, એ નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓને એના સંયોજનોમાંથી છૂટી પાડે છે, વિસ્થાપિત કરે છે। અહીંયા મેંગેનીઝ ડાયોક્સાઇડની એલ્યુમિનિયમ ધાતુ સાથે એલ્યુમિનિયમનો ભૂકો લઈને પ્રક્રિયા કરી, બંનેના ભૂકાને ગરમ કર્યો તો દેખો અહીંયા એમએન છૂટું પડ્યું અને એલ્યુમિનિયમ છે એલ્યુમિનિયમ ઓક્સાઇડના સ્વરૂપમાં છૂટું પડ્યું અને ઉષ્મા મુક્ત થાય છે। તો આવી રીતે ધાતુઓને ઓક્સિડેશન રિડક્શન કરાવવામાં આવે છે, આમાં બહુ ગરમી આપવામાં આવે છે અને ક્યારેક ગરમી મુક્ત થતી હોય, ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ છે, તો ધાતુઓ એટલી ઉષ્મા મળવાથી પીગળી જાય છે। જે આયર્ન છે, આયર્ન ઓક્સાઇડ Fe2O3 એની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાનો ઉપયોગ આપણે રેલવેના પાટા અથવા તિરાડ પડેલ મશીનના ભાગોને જોડવા માટે પણ થાય છે, જેને થર્મિટ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। હેતુલક્ષી પ્રશ્ન માટે આપણે થર્મિટ પ્રક્રિયાનું જે ઉદાહરણ છે એ યાદ રાખીશું,
Fe2O3 प्लस टू Al तो अँ टू Fe Fe छूट पड़ी टूंक में एल्युमिनियम ऑक्साइड वत्ता उष्मा मुक्त थती अँ आकृति अंदर पर रेलवे पाटा जोड़वा माटे थर्मिट प्रक्रिया एक चित्र बताड़ेल छे। तो ये अँ Fe छूटू पड़े से खाचावाड़ा भागों की अंदर जमा थी जत हो। हमें जो सक्रियता श्रेणी है एनी टोच पर जे रेली धातुओ है कई धातुओं तो कार्बन सोडियम मैग्नीशियम कैल्शियम एल्युमिनियम ये खूबज सक्रिय धातुओ है। एमने गरम करवाथी ये शुद्ध स्वरूप में छूटी नहीं पड़े एमनु रिडक्शन पर नहीं करी शकातु। एनु कारण एटलू के ऑक्सीजन प्रत्येनु आकर्षण कार्बन प्रत्ये कार्बन की सरखामणी में वधारे होय तो आवी धातुओं ने आपणे टोच पर रहेली जे धातुओ छे वधु सक्रिय धातु एने विद्युत विभागीय रिडक्शन इलेक्ट्रोटिक रिडक्शन एना द्वारा शुद्ध स्वरूप में छूटी पाड़वामां आवशे। दाखला तरीके सोडियम मैग्नेशियम कैल्शियम एने सौ प्रथम पिघाड़ी अने कोई विद्युत विभाजन चेम्बर नी अंदर नाखवामां आवे अने जे चेम्बर ना केथोड अने एनोड ए धातुओने छेल्ले भेगी करवा माटेना जे भाग छे एमां फ्लोरिन एनोड कारण के फ्लोरिन नेगेटिव आयन छे तो ए धन विद्युत भारी ध्रुव पासे जमा थशे। कैथोड छे ए धन विद्युत भारित आयन ने आकर्षे तो कैथोड पासे सोडियम छूटू पड़े छे अने एनोड पासे क्लोरिन अने ए रीते सोडियम अने क्लोरिन छूटा पड़े अने सोडियम आपणने धातुना स्वरूपमां रिडक्शन द्वारा विभागीय रिडक्शन द्वारा मेळवामां आवे। एल्युमिनियमनी पण आज परिस्थितिनी अंदर एल्युमिनियम क्लोराइड स्वरूपमांथी एल्युमिनियम ऑक्साइड स्वरूपमांथी विद्युत विभागीय रिडक्शन द्वारा मेळवामां आवे छे। अहींया धातुओनुं विशुद्धिकरण करवा माटेनो एक प्रक्रम आपेलो छे। विद्युत विभागीय रिडक्शन करवा माटेनी जे रचना छे ए आकृतिमां आपणे जोई शकीए छीए। पात्रनी अंदर कॉपर सल्फेटनुं द्रावण लीधुं एनोड अने कैथोडने अने बेटरी साथे जोड़ेला छे। नीचे अशुद्धिओ भेगी थयेली आपणने देखाय छे कैथोड शुद्ध कॉपरनी पट्टी छे अने एनोड छे अशुद्ध कॉपर छे कैथोड छे ए शुद्ध कॉपर जमा करतुं होय छे। तो अशुद्ध कॉपरमांथी शुद्ध कॉपर कैथोड उपर अहींया आकृतिनी अंदर जमा थयेलुं आपणने देखाय छे। तो विद्युत विभागीय विशुद्धिकरणनी टूंकनोदना स्वरूपमां पण आपणे आने भणी गया छीए। तो आकृति पछी कई धातुओनुं आपणे विद्युत विभागीय विशुद्धिकरण करी शकीए ए पण आपणे लखवानुं थतुं होय छे। तो कॉपर छे जिंक टीन निकल चांदी सोनुं એનું વિદ્યુત વિભાગીકરણ કરવામાં આવે છે। હવે આપણે શું યાદ રાખીશું વિદ્યુત વિભાજન જે ચેમ્બરની રચના છે એમાં એનોડ અને કેથોડ યાદ રાખીશું। તો એનોડમાં અશુદ્ધ ધાતુનો એનોડ અને કેથોડમાં શુદ્ધ ધાતુ એ જ શુદ્ધ ધાતુની પટ્ટી જે ધાતુને આપણે શુદ્ધ સ્વરૂપમાં છૂટી પાડવીને એના શુદ્ધ અને અશુદ્ધ સળિયા લેવાના અશુદ્ધ એનોડ અને શુદ્ધ કેથોડ લેવાનું અને એ જ ધાતુક્ષારનું દ્રાવણ આપણે પાત્રની અંદર લેવાનું જેને વિદ્યુત વિભાજ્ય તરીકે ઓળખવામાં આવશે। પછી શું કરવાનું છે એનોડ કેથોડમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે। તો રાસાયણિક પ્રક્રિયા થઈ એનોડમાંથી શુદ્ધ ધાતુ પહેલાં તો વિદ્યુત વિભાજ્યમાં જશે વિદ્યુત વિભાજ્યમાંથી સમતુલ્ય માત્રામાં કારણ કે એ પોઝિટિવ આયન ધરાવે તો કેથોડ પર જમા થશે નેગેટિવ ધ્રુવ પર જમા થશે ત્યાં આકર્ષણ એનું હોય। તો આવી રીતે દ્રાવ્ય અશુદ્ધિઓ પહેલાં દ્રાવણમાં જશે અને દ્રાવણમાંથી પછી કેથોડ પર જશે અને વધારાની અશુદ્ધિઓ એનોડના તળિયે નિક્ષેપિત થાય અને એનોડિક પંક પણ કહેવામાં આવે એનોડિક મળ પણ કહેવામાં આવે છે। હવે અહીંયા ઇન્ટેક્સ્ટ
प्रश्नों से के नीचेना पदों ने व्याख्यायित करो। खनिज तो धातुओं पृथ्वीना पोपड़ा में मोटा भागे काची धातुना स्वरूप में मड़े, जेम के कार्बोनेट, सल्फाइड, ऑक्साइड सीधे सीधी मड़ती नथी, तो एनु जे ए स्वरूप छे ने एने खनिज कहेवामां आवे। एमां माटी, रेती, पाणी, धातुनुं ऑक्साइड स्वरूप बधुं आवी जतुं होय छे। काची धातु हमणां जे व्याख्या आपणे करी એ વ્યાખ્યા કાચી ધાતુને પણ લાગુ પડે, પણ એમાં ફરક એટલો છે કે જે ધાતુના સંદર્ભમાં આપણે વાત કરી રહ્યા છીએ એની ખનિજ, દાખલા તરીકે એલ્યુમિનિયમ ધાતુની વાત કરીએ તો એલ્યુમિના Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ સ્વરૂપમાં મળે તો એની કાચી ધાતુ કહેવાય। આયન છે, આપણને આયન ઓક્સાઇડના સ્વરૂપમાં મળે તો એની કાચી ધાતુ, આયન સલ્ફાઇડના સ્વરૂપમાં મળે તો એની કાચી ધાતુ। ને ગેંગની અંદર ખનિજ, કાચી ધાતુ, માટી, રેતી બધું જ આવી જાય, તો આ બધા પદોની વ્યાખ્યા લગભગ એકબીજાને મળતી આવે એ પ્રકારની છે। કુદરતમાં મુક્ત અવસ્થામાં મળતી બે ધાતુઓના નામ આપણે યાદ રાખવા પડશે, એક તો સોનું અને બીજું પ્લેટિનમ। ધાતુને એના ઓક્સાઇડમાંથી મેળવવા માટે કયો રાસાયણિક પ્રક્રમ વપરાય છે? તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુના ઓક્સાઇડને ગરમ કરીએ તો ધાતુ છૂટી પડે, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુના ઓક્સાઇડને કાર્બન વડે રિડક્શન કરીએ તો ધાતુ છૂટી પડે, અને ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુના ઓક્સાઇડને પીગલિત દ્રાવણમાં રૂપાંતરિત કરી અને વિદ્યુત વિભાજનીય રિડક્શન કરીએ તો શુદ્ધ ધાતુ આપણને મળતી હોય છે। હવે આપણે અગત્યનું એક ટોપિક ભણી રહ્યા છીએ પરીક્ષાની દ્રષ્ટિએ પણ, ક્ષાર, કાટ લાગવાની જે ક્રિયા છે। બે ચાર ધાતુઓ એવી છે કે જેને હવામાં અને ભેજમાં ખુલ્લી રાખતા એનો રંગ બદલાય, બાહ્ય સ્તર બદલાય, એને ક્ષારણ કહીએ છીએ। જેમ કે ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા થોડા સમય બાદ ચાંદી ઝાંખું પડી જાય, કાળું પડી જાય, અને આમ થવાનું જે કારણ છે એની સલ્ફર સાથેની પ્રક્રિયા, ચાંદી સલ્ફર સાથે પ્રક્રિયા કરે અને સિલ્વર સલ્ફાઇડ બનાવે, એનું બાહ્ય સ્તર છે સિલ્વર સલ્ફાઇડનું। એવી રીતે તાંબાના વાસણો ઘરની અંદર પણ આપણે જોયા હશે, હવામાંથી એ ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તો એનો ચમકદાર કથ્થાઈ રંગ છે એ ગુમાવે અને લીલા રંગના ડાઘા પડે છે। એ લીલો જે રંગનો ડાઘો છે એ કોપર કાર્બોનેટનો છે। લોખંડ જે છે એ તો આપણે જોઈએ છીએ વ્યવહારમાં, લાંબો સમય સુધી ખુલ્લું રાખીએ તો એની ઉપર કથ્થાઈ રંગનો થર જામે, જેને કાટ કહીએ છીએ, રસ્ટ। તો અહીંયા એક પ્રવૃત્તિ દ્વારા પણ લોખંડનો કાટ કઈ રીતે લાગે છે એ સમજાવ્યું, જો કે આપણા અનુભવમાં તો રોજ દરરોજ આવતું જ હોય, પણ અહીંયા પ્રવૃત્તિમાં આપણે જોઈએ કે ત્રણ કસનળીઓ લીધેલી છે, દરેકમાં લોખંડની એક એક ખીલી મૂકી છે, એક કરતાં વધારે ખીલીઓ પણ મૂકી શકાય જેવી કસનળીની સાઈઝ અને ખીલીઓની સાઈઝ। દરેક કસનળીને નામાંકિત કરવાની છે અનુક્રમે એ, બી અને સી। એમાં કસનળી એમાં થોડું પાણી ઉમેરીને પૂછ લગાવવાનો છે, કસનળી બીમાં શું કરવાનું, ઉકાળેલું શુદ્ધ પાણી ઉમેરવાનું, આશરે 1 મિલી તેલ ઉમેરી અને બૂચ લગાવો, તેલ પાણી ઉપર તરશે અને હવાને પાણીમાં ઓગાળતી અટકાવશે, કસનળી બીની અંદર ઉકાળેલું ચોખ્ખું પાણી છે। અને કસનળી સીમાં થોડો નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ સૂકવણાકારક પદાર્થ છે એ મૂકી અને બૂચ લગાવી દેવાનું, જો હવામાં ભેજ હશે ને તો આ કેલ્શિયમ ક્લોરાઇડ ભેજને શોષી લેશે,
થોડા દિવસો સુધી આ કસ્ટડીઓને મૂકી રાખવાની છે અને પરિસ્થિતિ બદલાય થોડાક દિવસ પછી પછી આપણા અવલોકનો આપણે લેવાના છે। હવે અહીંયા આપણે જોઈશું કે કસ્ટડી એમાં લોખંડની ખીલીઓ કટાય છે, અડધી પાણીમાં છે અને અડધી પાણીની બહાર છે। કસ્ટડી બી અને સીમાં કાટ નથી લાગતો, કસ્ટડી એમાં ખીલીઓ હવા અને પાણી બંનેના સંપર્કમાં આવે, કસ્ટડી બીમાં ખીલીઓ માત્ર પાણીના જ સંપર્કમાં આવે। બાહ્ય સ્તર પર તેલની સપાટી છે એટલે હવા અંદર પ્રવેશી શકતી નથી। કસ્ટડીની અંદર તો હવા હતી એ પણ કેલ્શિયમ ક્લોરાઇડે શોષી લીધી છે એટલે કાટ લાગવાની ત્યાં કોઈ ઉપસ્થિતિ જ નહીં થાય, હવા શુષ્ક છે કસ્ટડી સીમાં। તો અહીંયા આપણે એટલું તો નક્કી કરી શકીએ કે કાટ ક્યારે લાગે, ભેજ અને હવા, ભેજ એટલે પાણીનો અને હવા બંને વસ્તુનું પરિબળ એક સાથે કાર્યરત હોય ત્યારે ક્ષારણ અથવા કાટ લાગતો હોય છે। હવે આપણે ભણી રહ્યા છીએ ક્ષારણ અટકાવવાના ઉપાયો, ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય છે। તો આપણે જોઈએ છીએ દરવાજામાં વાહનોના બોડી ઉપર રંગ કરીને, કેટલાક ઓજારો નાના હોય ચોમાસાના સિઝન દરમિયાન મૂકી રાખવાના હોય તો એની ઉપર તેલ લગાવીને, ગ્રીસ લગાવીને, ગેલ્વેનાઇઝિંગ કરીને, ક્રોમ પ્લેટિંગ કરીને, એનોડીકરણ દ્વારા અને મિશ્ર ધાતુની જે બનાવટ છે એમાં કાટ લાગતો નથી। આપણે ગેલ્વેનાઇઝેશન એ શબ્દ હમણાં વાત કરી તો એ સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા માટે ઝીંકનું સ્તર ચડાવેલું, ઝીંકનું અસ્તર ચડાવેલું એ લોખંડ છે જેને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે। જો ઝીંકનું સ્તર તૂટી જાય તો પણ ગેલ્વેનાઇઝ્ડ જે વસ્તુ છે એના પર કાટ નથી લાગતો, કારણ કે જે સલ્ફર છે એ પોતે રાસાયણિક પ્રક્રિયા કરી લે છે, લોખંડને ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતરિત થવા દેતું નથી। પછી જે મિશ્ર ધાતુ છે એ એક પણ સારી પદ્ધતિ મિશ્ર ધાતુની બનાવટ દ્વારા કાટ અટકાવવો એ કહી શકીએ આપણે। એમાં આપણે ઈચ્છિત ગુણધર્મો મેળવી શકીએ, દાખલા તરીકે લોખંડ છે સૌથી વધારે વપરાતી ધાતુ છે પણ ક્યારેય શુદ્ધ અવસ્થામાં નહીં વપરાતી, કેમ કે શુદ્ધ લોખંડ છે નરમ છે અને ગરમ હોય તો આસાનીથી વળી જાય, ખેંચી શકાય એવું હોય છે અને એમાં કાર્બન જો થોડી માત્રામાં મિક્સ કરવામાં આવે ખાલી 0.04% તો એનાથી એ સખત અને મજબૂત બને છે। લોખંડને નિકલ અને ક્રોમિયમ સાથે મિશ્ર કરવામાં આવે તો આપણા રસોઈના સાધનો જે છે સ્ટેનલેસ સ્ટીલ છે એ બનતું હોય છે અને કાટ નથી લાગતો, સખત પણ હોય છે। તો આમ લોખંડને બીજા પદાર્થો સાથે મિશ્ર કર્યું તો ગુણધર્મો બદલાયા, ક્ષારણ અટક્યું। મિશ્ર કરવામાં આવતો પદાર્થ અન્ય ધાતુએ હોઈ શકે, અન્ય અધાતુ પણ હોઈ શકે। મિશ્ર ધાતુ એલોય જેને કહેવાય એ બેથી વધારે ધાતુ અને અધાતુનું સમાંગ મિશ્રણ છે। એમાં પહેલાં તો ધાતુઓને પીગાળવામાં આવે, પછી જે ધાતુ ઉમેરવી એનું નિશ્ચિત પ્રમાણ નક્કી કરી અને એ રગડાની અંદર નાખવામાં આવે, પછી એને ઓરડાના તાપમાને ઠંડુ પાડી દેવામાં આવે છે। આપણે સોનાના દાગીનાની વાતમાં શુદ્ધ સોનું જેને 24 કેરેટ સોનું કહેવાય પણ ઘરેણા બનાવવાના વપરાય, કેમ કે 24 કેરેટ સોનું હોય તો ખૂબ જ નરમ હોય, ઘસાઈ જાય, વળી જાય, આભૂષણનો આકાર જલ્દી બદલાઈ જાય એટલે એને સખત બનાવવા એની સાથે ચાંદી અને કોપર મિશ્ર કરવામાં આવે છે। ભારતમાં 22 કેરેટ સોનાના દાગીના બને છે, 18 કેરેટના પણ બને છે। તો 22 કેરેટ એટલે શું, 22 ભાગ શુદ્ધ સોનું ને 2 ભાગ કોપર અથવા ચાંદી એનો અર્થ એવો થતો હોય છે। પછી જો ધાતુઓ પૈકી એક મર્ક્યુરી હોય
तो एवी मिश्र धातु ने समरस तरीके ओळखवामां आवे छे। मिश्र धातु बन्या पछी एनी वाहकता अने गलन बिंदुओ बदलाय छे, शुद्ध धातुओ करता घटे छे। ब्रास तांबू अने जिंक एनी जे मिश्र धातु अने ब्रॉन्ज तांबू अने टीननी मिश्र धातु ए विद्युतना सारा वाहको नथी। ज्यारे तांबू एकलू होय त्यारे विद्युत परिपथ बनावा माटे शुद्ध वाहक तरीके वर्ते छे। आपणे जे सोल्डर छे एनी अंदर सीसु अने टीननी मिश्र धातु होय, सोल्डरिंग करवानी होय सर्किटनी अंदर त्यारे जे धातु वपराती होय, सळियो वपराती होय एनी वात छे। અને એક વિદ્યુત તારનું એકબીજા સાથે વેલ્ડિંગ કરવા એ ઉપયોગમાં લેવાતું હોય છે। પ્રાચીન સમયમાં પણ આ રીતે મિશ્ર ધાતુઓનો ઉપયોગ થતો હતો। દિલ્હીમાં જે લોખંડનો સ્તંભ છે 1600 કરતાં વધુ વર્ષ પહેલાં ભારતના જે લોખંડ કામદારો છે એ દિલ્હીનો કુતુબ મિનાર પાસે લો સ્તંભ બાંધેલો, એમણે એક એવી પદ્ધતિ વિકસાવેલી કે જેથી લોખંડનું ક્ષારણ અટકાઈ શકાય, કાટ ના લાગે। તો આવો ક્ષારણ પ્રતિકારક ગુણ માટે દુનિયાના તમામ ખૂણાના વૈજ્ઞાનિકો દ્વારા એને ચકાસવામાં આવ્યો છે। એ 8 મીટર ઊંચો છે અને 6 ટન એટલે 6000 કિલો વજનનો એ છે। તો આ રીતે આપણે ક્ષારણની વાત અહીંયા પૂર્ણ કરી। પ્રશ્નોમાં લખ્યું કે ઝીંક, મેગ્નેશિયમ અને કોપર ધાતુના ઓક્સાઇડો નીચે દર્શાવેલ ધાતુઓ સાથે ગરમ કરવામાં આવે તો કયા કિસ્સામાં તમે વિસ્થાપન પ્રક્રિયા થશો? તો તમારી જોડે પેન હોય તો તમે નોટ કરી શકો। ઝીંક ઓક્સાઇડને ઝીંક સાથે ગરમ કરીશું તો પ્રક્રિયા થતી નથી એમ લખવાનું, મેગ્નેશિયમ સાથે વિસ્થાપન પ્રક્રિયા થાય અને કોપર સાથે પ્રક્રિયા થતી નથી। મેગ્નેશિયમ ઓક્સાઇડમાં નહીં થાય પ્રક્રિયા, ઝીંક સાથે મેગ્નેશિયમ સાથે પણ નહીં થાય અને તાંબા સાથે પણ નહીં થાય। કોપર ઓક્સાઇડની જે વાત આવે છે એમાં વિસ્થાપન પ્રક્રિયા થશે પહેલા ખાનામાં ઝીંકમાં, બીજા ખાનામાં મેગ્નેશિયમ સાથે પણ થશે અને કોપરમાં નહીં થાય। કઈ ધાતુઓ આસાનીથી કટાતી નથી? તો જે ઓછી સક્રિય ધાતુઓ છે, દાખલા તરીકે ચાંદી, સોનું અને પ્લેટિનમ। મિશ્ર ધાતુઓ એટલે શું? તો બે કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુના સમાંગ મિશ્રણને મિશ્ર ધાતુઓ કહે છે। દાખલા તરીકે બ્રાસ, પિત્તળ, બ્રોન્ઝ અને સમરસ, એમાલગમ, એમાં ફક્ત ધાતુ ધાતુઓ જોડાયેલી છે। જ્યારે સ્ટેનલેસ સ્ટીલમાં મિશ્ર ધાતુઓ ઉપરાંત અધાતુઓ પણ છે, જેમ કે એફી, આયર્ન, નિકલ, ક્રોમિયમ, કાર્બન, તો આવી રીતે એના ઉદાહરણ પણ આપણે જોયા છે। તો મિત્રો, અહીંયા આપણે પાઠને પૂર્ણ કરી રહ્યા છીએ અને વિડીયોને ફરી એક બે વખત સાંભળવો અને સ્વાધ્યાયના પ્રશ્નો કરવા અને પાઠને ન્યાય આપવો। તો આજનો દિવસે અહીંયા આપણે આ વિડીયોને વિરામ આપી રહ્યા છીએ। વિડીયોને લાઈક જરૂર કરજો। ધન્યવાદ।